भरूच જિલ્લાના જંબુસર નગરનું એસટી ડેપો સામાન્ય વરસાદમાં જળાશયમાં ફેરવાયો. મુસાફરો અને સામાન્ય જનતા તેમજ વિદ્યાર્થી વર્ગને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડેપો જ્યારે નવો બનતો હતો ત્યારે એસટી વિભાગના જવાબદાર અધિકારીઓ, ઇજનેરો અને કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારીના ભયંકર પરિણામો જનતાએ ભોગવવા પડી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં મેઘાની મહેરનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. જ્યારે જંબુસરમાં પડેલ સામાન્ય ધીમી ધારે વરસેલ વરસાદમાં એસટી ડેપોની આ સ્થિતિ હોય તો ભવિષ્યમાં બારે મેઘ ખાગા થાય તો કેવી સ્થિતિ ઉદ્ભવે એ જોવાનું જ રહ્યું. જંબુસર એસટી ડેપોના હાલના અધિકારીઓનો મીડિયાએ સંપર્ક કરતા પ્રથમ વરસાદના પાણી ભરાયા છે એમ કહી ઊંચા બનેલા રોડનું લેવલના કારણે આ સ્થિતિ ઉદ્ભવી છે એવું બહાનું ધરવામાં આવ્યું છે. સામાન્ય મુસાફરોએ પાણીમાં ચાલીને એસટી ડેપોમાં જવાની નોબત આવતા મુસાફર જનતામાં ડેપોના અધિકારીઓ અને વહીવટીતંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યાના સમાચાર સાંપડ્યા છે. રિપોર્ટર રમેશ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, જંબુસર. શું નામ છે સાહેબ આપનું? નરેન્દ્રસિંહ રાઠોડ. શું હોદ્દો છે તમારો? ડેપો મેનેજર જંબુસર. સાહેબ, પાણી ભરાયું છે એના બાબતે ક્યારે નિરાકરણ આવશે પ્રજાનું? હા, જે પાણી ભરાયું છે એ ચોમાસાનો પહેલો વરસાદ છે અને જે આપણા જંબુસર સર્કલથી ડીવાયએસપી ઓફિસ સુધી જે રસ્તો અમને નવીન બનાવવામાં આવેલો છે, જે ડેપોના લેવલ કરતાં ઊંચો બનાવવામાં આવેલો છે અને વરસાદી પાણીના ખાસનો નિકાલ, પાણીનો નિકાલ થતો નથી, તે જે અંગે જંબુસર શહેરના પ્રમુખ ચંદ્રકાંત પટેલ જેમનો મને ફોન આવેલો કે ભાઈ આ પાણી ભરાયું છે, જે અંગે આપણે તાત્કાલિક હું જેસીબી મોકલી અને આનો પાણીનો નિકાલ કરીએ આપણે અને જો જે કંઈ ચોકો પાસે ક્લિયર કરાવીએ, જે અંગે પ્રજાને જે પડતી મુશ્કેલી છે, જે પાણી ભરાયું છે તે સમયમાં જ આનો નિકાલ કરવામાં આવશે અને જે અંગે મારા દ્વારા વિભાગીય કચેરી પણ જે અમારા સેક્શનના જે ડી કક્ષાના છે એમને પણ મારા દ્વારા પત્ર લખી અને મૌખિક રૂબરૂમાં ટેલિફોનિક જાણ કરવામાં આવેલ છે કે આ અંગે પાણી વારંવાર ભરાઈ જાય જતા હોય તો આપના લેવલે યોગ્ય નિર્ણય લઈ અને નિકાલ કરવા આપને વિનંતી છે.